अरे पर अम्थू हेत हरे पर તમે ઈલાબેનની વાત કરી એટલે મને જરા યાદ આવ્યું કે બધી વસ્તુઓ બધા તત્વચિંતકોને મોટાઓને સાંભળવા અને એ વસ્તુને પોતાની અંદર ઉતારવી, મૃત્યુને મહોત્સવ કરીને જ્યારે ઉજવવાનો આવ્યો ત્યારે તમે ઉજવ્યું, એ મને બહુ અઘરું લાગે છે. તો એ કરવાનું, જે વસ્તુ સાંભળી છે એને અંદર ઉતારીને જ્યારે નજીકની વ્યક્તિ એકદમ અંગત આપણી સાથે ના રહે ત્યારે એને મૃત્યુનો ઉત્સવ કરીને ઉજવી કેવી રીતે આપે એ જરા મને કહો. આ ખૂબ અંગત સવાલ છે પણ મનાથી જે મેં જ્યારથી જોયું છે ત્યારથી મને થયું કે આ તો મારે પૂછવું જ પડશે. તમારી વાત બહુ સાચી છે બેન, અઘરું છે બહુ કામ, પણ મને હવે પૂરું થઈ ગયા પછી લાગે છે કે અઘરું છે. એ સમયે નહોતું લાગ્યું, જરાય નહોતું લાગ્યું, એકદમ સહજ ક્રિયા લાગી હતી, એકદમ સહજ. એનું એના એના બે ત્રણ કારણો છે. એક, અમે 41 વર્ષ સાથે જીવ્યા, હજુ વધુ જીવવાની જરૂર હતી, જીવી શક્યા હોત, પણ એ આપણા ઉપર તો નથી. માટે જો આપણે કહેતા હોય કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન તો આપણે એનું સ્વાગત પણ કરવું પડે. ઇટ વોઝ ડેસ્ટિન લાઈક ધેટ. પણ આ 41 વર્ષમાં અમે લગભગ 41,000 વર્ષો જેટલું જીવ્યા છીએ. વાહ, સંપૂર્ણ એકદમ પૂર્ણ એટલે આનંદ મંગળ. તમે કોઈ વસ્તુ એમ ના કહો કે અમે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે અમારો જાજો તો કોઈ કોર્ટિંગ પીરિયડ નહોતો, કારણ કે અમે સીધા મેરેજ કર્યા હતા. પણ ત્યારે જાંબુ ખાવાની હરીફાઈ થાય તો એમાં એ 40 જાંબુ ખાઈ શકે ને હું 35 ખાઈ શકું, એવી પણ હોડ અમે ચલાવેલી છે. કોઈ રવિવાર એવો ન હોય કે અમારા ઘરમાં શ્રીખંડ ન હોય, એવું પણ ચાલ્યું છે. કોઈ ઉનાળો ન હોય એવો કે જેમાં રોજ રાત્રે અમારે ત્યાં એક જુદા પ્રકારનો આઈસ્ક્રીમ ન ખાવાનો હોય. કોઈ જગ્યા એવી ન હોય કે તમે આજે માનો કે પ્રજ્ઞાબેને કહ્યું ફલાણું તમે જોયું છે તો પછીના વીકમાં અમે એનું પ્લાનિંગ કર્યું જ હોય અને અમે પહોંચ્યા જ. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત કે જ્યાં ગયા ત્યાંની કોઈ ફેવરિટ હોટેલ એવી નથી કે જેમાં અમે ન ગયા હોઈએ. હલકામાં હલકી પિક્ચર વિશે કોઈ એમ કે તમે આ જોઈ, તમે જોઈ આવીએ પછી અમે નક્કી કરીએ કે છે તો હલકી, પણ એ જોઈ નક્કી કરીએ. અને ઉત્તમમાં ઉત્તમ ફિલ્મ હોય, મને એ તમે યાદ અપાયું એટલે કહું કે છેલ્લે અમે સાથે બેસીને, કારણ કે મોરારી બાપુ એ મુંદ્રાની કથામાં એમ કહ્યું કે તમે પાકીઝા જોયું છે, ન જોયું હોય તો ફરી વાર જોજો, જોઈ લેજો. અમે લોકો એ રસ્તામાં આવતી વખતે ગાડી ડ્રાઈવ કરતો અને અમને કહ્યું કે આપણે ઘરે જઈને પાકીઝા ફરી વાર જોઈ નાખીએ. તો અમે બીજે દિવસે જ બેસીને પાકીઝા અમારા હોમ થિયેટર ઉપર જોઈ લીધો. દેટ મીન્સ પૂર્ણ સંતુષ્ટિ. મેં જે હમણાં થોડી વાર પહેલા સંતૃપ્તિની વ્યાખ્યા આપી એમાં અમે જીવ્યા. એટલે આ ક્ષણે કોઈ પણ વસ્તુની વિદાય, કોઈ પણ વ્યક્તિની વિદાય, એ વિદાય લાગી જ નથી, સાથ જ લાગ્યો છે. હવે એમણે માર્ગ કોઈ બીજો પસંદ કર્યો છે ત્યાં એ વિહાર કરશે, અને મને એક માર્ગ ખુલ્લો આપ્યો છે ત્યાં હું વિહાર કરું છું. તમે જે કહ્યું તે બહુ સાચું છે બેન. જે તે સમયે વાંચેલું, વિચારેલું, લખેલું યાદ આવી જવું એમ નહીં સાહેબ, એ પણ નિયતિ ગોઠવી આપે છે. હું તમને નાનો રેફરન્સ આપું એટલે હું સ્વસ્થતાથી વાત કરી શકું. મને બરાબર યાદ છે કે એમની વિદાય અચાનક થઈ, શી વોઝ નોટ ધેટ મચ ઇલ, અને એ ટાણે મારો દીકરો હાર્દિક છે જે હમણાં થોડી વાર પહેલા તમારી સાથે હતો એ સિડની હતો, એમની વાઇફ છે, એ બંને પણ પ્રેમ લગ્ન કર્યા છે અને એ બંનેમાં પણ જેલમ 4 વર્ષ મોટી છે હાર્દિક કરતા. એટલે આપણા સંતાનો આપણને કઈ ફોલો નથી કરતા એવું નથી, ફોલો તો કરે છે. તો જેલમ મારી સાથે હતી અને સડનલી ઇન ધ મોર્નિંગ વી ફેલ હવે એમને વિદાય લીધી. હાર્દિક સાથે અમે સંપર્કમાં હતા પૂરેપૂરા, પણ આ વાતના એક જ કલાકની અંદર
અમે વિચારતા હતા કે હાર્દિક પહોંચે 48 કલાક થાય, આમ તેમ શું કરશું, એ વિચારતા હતા. ત્યાં એક જ કલાકની અંદર આ મેસેજ જેવો ગયો હશે, ત્યારે પૂજ્ય મોરારી બાપુ દિલ્હીના એરપોર્ટ દિલ્હી જઈ રહ્યા હતા. સુરતના એરપોર્ટ ઉપરથી દિલ્હીમાં એમની બીજે દિવસથી રામકથા શરૂ થતી હતી. તો એમને કોઈ મેસેજ આપ્યો, અમારે બહુ આત્મીય નાતો વર્ષોથી, તેમને કોઈ મેસેજ આપ્યો તો તરત જ મારા મોબાઈલ ઉપર બાપુનો ફોન આવ્યો. એટલે મારો મોબાઈલ એ વખતે ઝલમ પાસે હતો અને ઝલમે વાત કરી અને બાપુએ કહ્યું કે પપ્પા છે નજીકમાં, તો તું સ્પીકર ચાલુ કર, આપણે વાત કરીએ. વાત કરી, એમણે એમની સંવેદના વ્યક્ત કરી અને પછી એને કહ્યું કે તમારા કુટુંબને હું નજીકથી ઓળખું છું, મને ખાતરી છે કે તમે મમ્મીને બહુ હસતા રમતા વિદાય આપશો. હવે હું એવું માનું છું, સાવ મારી અંગત માન્યતા છે, આમાં કોઈને વિરોધ કરવાની છૂટ નથી, કારણ કે મારી અંગત છે. આપણે શું છે, કેટલાક લોકો હોય તાત્કાલિક એવું તમે માનો એ થોડું ચાલે, તમે તો વિજ્ઞાનના સ્નાતક છો એવું ફટ દઈને કોઈક સોશિયલ મીડિયામાં મૂકે. ગમે તેનો સ્નાતક હું, પણ હું અંગત રીતે એવું માનું છું કે સમવન ડાયરેક્ટેડ મોરારી બાપુ ટુ અટર ધીસ સ્ટેટમેન્ટ એટ ધ પર્ટિક્યુલર ટાઈમ ટુ અસ, આવી મારી અંગત શ્રદ્ધા છે. કોઈ કે એમને ડાયરેક્ટ કર્યા, હું તો હજી આગળ જઈને કહું, મારું માનવું છે ધ મધર શી ઇઝ નોટ ઓન અર્થ, શી મસ્ટ હેવ ગિવન ધ થોટ ટુ બાપુ, અજાણતા કહ્યું હશે અને એને આ વાક્ય કર્યું. એ ફોન મૂક્યા પછી અમારી પ્રક્રિયા આખી બદલાણી, વિચારની એક બદલાણી, એટલે હજી કઈ વિચાર્યું જ નહોતું શું કરીશું. અને પૂરું થયું ને છેલ્લે મેં મને કહ્યું પપ્પા બાપુની વાત સાચી છે. મેં કીધું ના આપણે એમ જ કરીએ, ચાલો હવે વિચારો આપણે હસતા રમતા એટલે કેમ કરશું. અને ધીમે ધીમે અમને ઇનપુટ મળ્યા. મેં જલમને કીધું હાર્દિક અરે વાત કર, પેલા હાર્દિકને પૂછ હાર્દિક શું કરવું જોઈએ, એન્ડ વન બાય વન થોટ કેમ. અને અમે નક્કી કર્યું કે આ વાતનો આપણે એકદમ મોટો ઉત્સવ ઉજવીએ અને મમ્મી અને હું જેમ જીવ્યા છીએ એમ જ મમ્મીને આપણે આવજો કરીએ. અને તમને જાણીને આશ્ચર્ય થશે, અમે અમારી જે પ્રાર્થના સભા, આપણે જેને ઉઠમણું કે બેસણું કહીએ છીએ અને અમે પ્રાર્થના સભા કહીએ છીએ, કોઈ ઉઠતું નથી ને કોઈ બેસતું નથી, જે આપણી ભેગા છે એ કાયમ ભેગા જ હોય છે. તો અમે નક્કી કર્યું કે એમાં આપણે પણ કલરફુલ કપડાં પહેરીને જ જશું. અમારા કુટુંબીઓ બધાને સૂચના આપી કે કોઈ વ્હાઈટ કલર નહીં પહેરશું. અને પ્રેમથી એવા એવા જ જે તમે શરૂઆત કરી, હરિ પર અમથું અમથું હેતના જ ભજનથી શરૂઆત, અને અમે ઘરમાં જે વારંવાર વગાડ્યા કરતા હતા એવા બધા જ ભજનો વાગતા જાય, લોકો આવે એને પ્રેમથી હસીને મળવાનું, અને એમની એક ઈચ્છા હતી જેની અમારે વ્યાપક ચર્ચા થતી હતી જીવતા જીવત જ. અમે જ્યારે ભેગા હોય ત્યારે હાર્દિકને કહે કે હાર્દિક હું માસ્તર છું એટલે હું જાઉં ને, ત્યારે ત્યારે બધાને ચા પાવી. ભલે મમ્મી ચા તો પાછું, અને કે હું બહુ પાણીપુરીની શોખીન છું એટલે તારે બધાને પાણીપુરી પાવ ખવડાવવાની. એટલે હાર્દિક પાછું હસતા હસતા એમ કે મમ્મી બહુ મોટું બજેટ થઈ જશે હો, તો એક એક હું મારી વસિયતનામાં લખતી જઈશ, તને બજેટ આપતી જઈશ પણ કરજે. એટલે ઝેલમ પછી એમ રે મમ્મી એમાં વાંધો નથી, એવું કરશું ને તો હું ને પપ્પા ને લોકો ઉભા હશું ત્યાં કોઈ નહીં આવે અને બધા પાણીપુરી ખાવા જતા. તો પછી મેં એમ કીધું કે આપણે એક કામ કરો ઝેલમ, આપણે ટોકન રાખીએ અને એ તમારા હાથમાં રાખવાનું, જે આવીને હાથ જોડે એને તમારા હાથમાં ટોકન આપો. એ ટોકન લઈને ઓલા પાણીપુરી વાળા પાસે જાય એટલે ટોકન ના બદલામાં બધા. એટલે અમે એક માર્ગ નક્કી કર્યો હતો હસતા રમતા. હવે એ અમને ત્યારે યાદ નહોતું કે આવું એને કહ્યું તું વિચાર્યું, એમને કશું લખ્યું પણ ના, પણ એ બધું જ પછી યાદ આવતું ગયું. ઝેલમ મેં કહ્યું પપ્પા આપણે વાત થઈ હતી ખબર છે, પણ મેં હા આમ કરતા કરતા ગોઠવાનું. તમને એક છેલ્લી વાત કહું બેન, આ પ્રસંગ અંગે અચાનક તે દિવસે બીજે દિવસે આ બધી પ્રક્રિયા પૂરી થઈ અને મારા વોટ્સઅપ ઉપર એક ભાઈનો કોઈનો અજ્ઞાત નંબર ઉપરથી મેસેજ આવ્યો, જે મારો સેવ કરેલો નહોતો એટલે અજ્ઞાત. ઝેલમ પાસે હતો મોબાઈલ અને એને જોઈને કીધું પપ્પા આ જુઓ તો વાંચો તો, આ ભાઈએ વિચિત્ર વાત લખી છે. એ ભાઈએ મારો જ લખેલો દિવ્ય ભાસ્કરમાં 18મી તારીખે ઓગસ્ટે મેં જ લખેલો લેખ એમાં મોકલ્યો હતો અને એને એમ લખ્યું હતું
કે તમે આ લેખમાં લખ્યું હતું એવું જ તમે તમારા સ્વજનના અવસાન વખતે કર્યું છે એનો મને આનંદ છે. સી, મારી એક લખવાની અને એવી ટેવ છે કે હું લખીને ભૂલી જાઉં છું. તમે મને એમ પૂછો કે આ રવિવારે શું આવશે, તો મારે મારું ઈમેલ જોવું પડે કે મેં શું મોકલ્યું છે. મારો લેખન પ્રત્યે બહુ મોટો લગાવ ખરો, પણ એવો પછી એની સાથે ચોકડું હું નથી, કેમ છપાણો આમ ન છાપ્યો તો ફલાણી ભૂલ રહી ગઈ, ના એવું કઈ છે. આપણે દીધું એટલે દૂધ વેરે, અમે બીજ અહીં છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા, છપાઈ જાય વાંધો નહીં. પુસ્તકો વિશે પણ એટલા પુસ્તકો છપાઈ પછી કેટલા વેચાણ એની ચિંતા પ્રકાશક કરે, આપણે શું કામ કર્યું. એમ એ લેખ પણ ભૂલી ગયો, એટલે અમે બધા બેઠા હતા ત્યાં, જલમની લેખ વાંચ્યો. જે લેખની અંદર મેં હકીકતમાં આપણે માણસ મરી જાય ત્યારે કેમ રડીએ છીએ, ખરેખર તો આનંદ કરવો જોઈએ. કારણ કે જન્મવું એ પણ જો ભગવાન આધારિત છે, તો મરવું એ પણ ભગવાન આધારિત છે. અને મેં એમાં ઉદાહરણો આપ્યા કે આવું આવું કોણે કર્યું છે. એની અંદર બાપુનો પણ ઉદાહરણ આપ્યું કે એમણે એમના ભાઈ એક્સપાયર થઈ ગયા, તો એને બહુ મોટો ભંડારો કર્યો, ઉત્સવ કર્યો, ઢોલ નગારા વગાડ્યા અને પછી સમાધિ આપી. એ 18 ઓગસ્ટ અને આ 23 સપ્ટેમ્બર. એ લેખને હું સદંતર ભૂલી ચૂક્યો હતો, પણ એ બધું પતી ગયા પછી અમારી સામે લેખ પણ આપ્યો. હવે એનો અર્થ હું તો એવો પણ કાઢું છું કે એક લેખ લખાણો ત્યારે પણ 23 સપ્ટેમ્બર નક્કી થઈ ગયા છે. એટલે વિચાર આવ્યો, કોઈ વિચાર વાંઝ્યો હોતો નથી, આ સમજવા જેવું છે, કોઈ વિચાર વાંઝ્યો નથી. મને હમણાં જ વિનય સંતાણી સાથે હું સંવાદ કરતો હતો ત્યારે એને સરસ વાક્ય કહ્યું કે દરેક સર્જન એના જન્માક્ષર લઈને આવે છે. તો મને એમ લાગે કે એ વિચાર પણ એના જન્માક્ષર લઈને આવ્યો હતો. કદાચ એ વખતે જ આજુબાજુમાંથી એવી સેન્સ મળી હશે કે આ તારે જીવવું પડે તો શું, તો લખ. હું ઘણી વાર એક વાક્ય કહું છું, કાં તો એવું જીવો કે જેના વિશે કોઈ લખી શકે, અને કાં એવું લખો કે જે વાંચીને કોઈ જીવી શકે. આ વાક્ય આપે જે કહ્યું કેમ સહજ બન્યું, હવે અઘરું લાગે છે, અત્યારે વિચારું કેમ થાય કે આવું થઈ શકે, આ મેં કર્યું હતું એમ. પણ યસ, ઇટ વોઝ અવર ઓન ફેમિલી હુ ટુક ધ ડિસિઝન યુનેનિમસલી, બહુ આનંદપૂર્વક. અમે બહુ સ્પષ્ટ રાખ્યું હતું કે હાર તો એકમાત્ર અમારી જેમાં શ્રદ્ધા છે એ રાજકોટના માઈ મંદિરથી આવશે, એનો જ ચડશે, બાકીના બધાના હાર ને પુષ્પ એના ચરણમાં આવશે. આખું આયોજન જ સુંદર મજાની રચનાથી કર્યું, એમનો દેહ પણ એવી રીતે રાખ્યો, ત્યાં સુંદર મજાના સ્પીકર ઉપર નાચગાન થતા હોય. ઓશોનો હું બરાબર ચાહક છું, એટલે એ એમ કહે છે કે એવરી મુમેન્ટ ઇઝ અ મોમેન્ટ ઓફ સેલિબ્રેશન, અને એ સેલિબ્રેશન શક્ય બન્યું. હરે પર અમથું અમથું હેત, હરે પર